નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 9 જૂન અને 10 જૂન બંનેના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટ યોજાણી હતી ચાઇનામાં, તો તેમાં એક ટ્રીટી અથવા તો એક એવું કાઉન્ટર એક્શન ટ્રાય કરાયો હતો, ફ્રેમ કરાયો હતો, જેનું નામ છે કાઉન્ટર ટેરરિઝમ ક્વિંગ દાઓ ડિક્લેરેશન. આ ક્વિંગ દાઓ ડિક્લેરેશન જે છે તે 3 વર્ષનો પ્લાન છે, અને આ બધા દેશો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના બધા દેશો, તે આ જે ડિક્લેરેશન છે તે કાઉન્ટર ટેરરિઝમ માટેનું છે. તો એના મેજર્સ કઈ રીતે લેવા અને 3 વર્ષની અંદર આની સચોટ અસર આપણે સમાજમાં કઈ રીતે લઈ આવી. હવે જો આપણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તે 2001નું બનેલું ઓર્ગેનાઇઝેશન છે, જેમાં 6 મેમ્બર્સ હતા. રશિયા, ચાઇના, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અને હાલમાં જ માર્ચ 2017માં ભારત અને પાકિસ્તાનને તેના પરમનન્ટ મેમ્બર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. તો આ હતી આ ક્વિંગ ડાઓ ડિક્લેરેશનની વાત અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ જે દર વર્ષે યુદ્ધાભ્યાસ યોજાય છે ઇન્ડિયા, યુએસ અને જાપાન વચ્ચે, માલાબાર એક્સરસાઇઝ, તો માલાબાર 2018ની એક્સરસાઇઝ હમણાં યોજાણી હતી. અને તેનો એક ખાસ મહત્વ આ વખતે એ છે કે જે યુએસ નેવીના અલગ અલગ જગ્યાએ કમાન્ડ્સ છે, તો એ કમાન્ડ્સમાંના જે હવાઈ બેઝડ કમાન્ડ આપણે ઇન્ડિયન ઓશન તરફ જે જાય છે, તો તે યુએસ નેવીનો કમાન્ડ તે યુએસ દ્વારા રીનેમ કરવામાં આવ્યો હતો. પહેલાં આ કમાન્ડને કહેવાતું પેસિફિક કમાન્ડ, PACOM. હવેથી યુએસ દ્વારા તે રીનેમ કરવામાં આવ્યું છે અને તેનું નામ પડ્યું છે ઇન્ડો પેસિફિક કમાન્ડ. આ રીનેમ કરવા પાછળનું કારણ એ પણ જણાય છે કે ચાઇના જ્યારે સાઉથ ચાઇના સીમાં પોતાનું વર્ચસ્વ વધારે છે અને આર્ટિફિશિયલ ટાપુઓ બનાવે છે, તો તેને કાઉન્ટર કરવા માટે યુએસએ ઇન્ડિયાની મદદ કરવા માટે આવું નામ આપેલું છે. તો આ પેસિફિક કમાન્ડનું નામ રીનેમ થઈ અને ઇન્ડો પેસિફિક કમાન્ડ થયું છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. એસ રમેશને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ચીફ બનાવવામાં આવ્યા છે. આ એસ રમેશ તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ CBIC પેલા કમિટીના મેમ્બર હતા અને પછી તેમને ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ તે એક બ્રિટિશની એક જૂની ઓર્ગેનાઇઝેશન છે, જે એક નોડલ નેશનલ એજન્સી પણ કહેવાય છે. તે આની સ્થાપના 1885ના વર્ષમાં થઈ હતી. પછીથી માર્ચ 2017 એટલે ગયા જ વર્ષે આ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ જે અત્યાર સુધી કહેવાતું હતું, અત્યાર સુધી તેનું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ હતું, અને માર્ચ 2017માં આ ઓર્ગેનાઇઝેશનનું નામ ફેરવી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ કરવામાં આવ્યું છે. તો તેમના હાલના નવા ચેરમેન નિમણૂક થયા છે અને તેનું નામ છે એસ રમેશ. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ચાઇના દ્વારા 2015માં એક અવોર્ડ નવો બનાવવામાં આવ્યો હતો, જે સ્ટેટ ઓફ ઓનર ફ્રેન્ડશીપ મેડલ અવોર્ડ કહેવામાં આવે છે, અને તે એજ ફોરેનર્સને આપવામાં આવે કે જેને ચાઇના અને વર્લ્ડ વચ્ચે પીસ અને એક્સચેન્જ સ્થાપવામાં તેનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો જ્યારે આ ચાઇનાનો મેડલ 2015માં લોન્ચ થયો, એ પછીથી વ્લાદિમીર પુટિન જે રશિયાના પ્રેસિડેન્ટ છે, તેમને જ આ પહેલો અવોર્ડ ચાઇના દ્વારા આપવામાં આવ્યો છે. તો આ અવોર્ડના પહેલા હકદાર તે વ્લાદિમીર પુટિન છે, જે રશિયાના પ્રેસિડેન્ટ છે, અને તેને હાલના જ જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટ થઈ હતી તેમાં આ અવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આ ચાઇનાનો ફર્સ્ટ હાઈએસ્ટ સ્ટેટ ઓફ ઓનર અવોર્ડ કહેવામાં આવે છે, ફ્રેન્ડશીપ મેડલ. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. હાલમાં જ ગ્લોબલ પીસ ઇન્ડેક્સના આંકડા તે જાહેર થયા છે. આ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ તે સિડનીમાં સ્થિત એક ઓર્ગેનાઇઝેશન જેને IEP ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ કહેવામાં આવે છે, જે થિંક ટેન્ક આ બાબતની પણ કહેવામાં આવે છે, તેમના દ્વારા આ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ જે છે તેનો રિપોર્ટ બહાર પાડવામાં આવે છે દર વર્ષે. તો આ ગ્લોબલ પીસ ઇન્ડેક્સના રિપોર્ટમાં 2008થી લઈ અને 2018 સુધી પહેલી પોઝિશન પર એક જ દેશ આવે છે, અને તે છે આઇસલેન્ડ. અને
આમાં તે ભારતનો ક્રમાંક 136મો છે. જો કે આ ક્રમાંકમાં 163 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તો ભારતનો રેન્ક તે બહુ પાછળ કહેવાય આ ઇન્ડેક્સમાં. ગયા જ વર્ષે આ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક તે 137 હતો અને આ વર્ષે તે 136 છે. જો આપણે ગ્લોબલ પીસ ઇન્ડેક્સની વાત કરીએ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં પીસ એટલે કે શાંતિ જે સમાજમાં સ્થપાય તેને લગતા 23 ક્વોલિટી અને ક્વોન્ટિટેટિવ પોઈન્ટ્સ જોવામાં આવે છે અને તે ઉપરથી બધા દેશોનું મૂલ્યાંકન કરી અને તેને એક યોગ્ય ક્રમાંક આપવામાં આવે છે. તો આ વાત હતી કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક તે 136 છે. અને જો પાવરફુલ કન્ટ્રીઝ આપણે વર્લ્ડની ગણીએ તો આપણાથી બે કન્ટ્રીઝ પાછળ છે, જેમાં પાકિસ્તાન આવે છે 154th રેન્ક ઉપર, રશિયા આવે છે 154th રેન્ક ઉપર અને પાકિસ્તાન તે 151 રેન્ક ઉપર આવે છે. હવે આપણે જોઈએ છઠ્ઠા કરંટ અફેર્સ. હાલમાં જ યુએનએસસી, યુએન સિક્યુરિટી કાઉન્સિલ, સંયુક્ત રાષ્ટ્રની જે પરમનન્ટ સિક્યુરિટી કાઉન્સિલ છે, બેઠક જે 5 પરમનન્ટ મેમ્બર્સ છે, એના સિવાય પણ 10 નોન પરમનન્ટ મેમ્બર્સ પણ હોય છે. તો આ 15 પરમનન્ટ પ્લસ નોન પરમનન્ટ મેમ્બર્સની એક કાઉન્સિલ બને છે, જે યુએનએસસી પણ કહેવાય છે અથવા તો સંયુક્ત રાષ્ટ્ર સિક્યુરિટી કાઉન્સિલ આને કહેવાય છે. તો આ 10 પરમનન્ટ મેમ્બરના 5 પરમનન્ટ મેમ્બર તે આ વખત રિવાઇઝ થયા છે અને તેમાં બીજા 5 નોન પરમનન્ટ મેમ્બર્સને જગ્યા મળી છે. તે કયા છે? પહેલું છે સાઉથ આફ્રિકા, પછી ઇન્ડોનેશિયા, ડોમિનિકન રિપબ્લિક, જર્મની અને બેલ્જિયમ. તો આ 5 દેશો હવે યુએનએસસીની કાઉન્સિલમાં તે 2 વર્ષની ટર્મ ભોગવશે, પછી બીજા 5 દેશ સિલેક્ટ થશે. તો જે આ પરમનન્ટ અને નોન પરમનન્ટ મેમ્બરની કાઉન્સિલ છે તેનું ડિસ્ટ્રીબ્યુશન તે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો આ 15 સીટ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે? તો એમાં 5 પરમનન્ટ મેમ્બર્સ તો છે જ, જે યુએસએ, યુકે, ફ્રાન્સ, રશિયા અને ચાઇના છે. પછી 10 નોન પરમનન્ટ મેમ્બર્સ પણ છે. તો આ બધા 10 નોન પરમનન્ટ મેમ્બર્સની ટર્મ તે 2 વર્ષની હોય છે, 2 વર્ષ પછી રિવાઇઝ થાય છે. તો આનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હોય છે? તો તે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આમાંના 5 દેશો તે આફ્રિકન અને એશિયન કન્ટ્રીઝમાંથી આવે છે. પછી વધેલા 5 દેશોમાં 2 સીટ તે વેસ્ટર્ન યુરોપિયન અને બીજી કન્ટ્રીઝ જે વર્લ્ડમાં વધેલી છે તેની છે. પછી 2 સીટ તે લેટિન અમેરિકા અને કેરેબિયન કન્ટ્રીઝની છે અને 1 સીટ તે ઇસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝની છે. અને આમાંથી બાકીની જે સીટ કન્ટ્રીઝ બચતા હોય તે જે વેસ્ટર્ન યુરોપિયનની 2 સીટ છે તેની અંદર આવી જાય. તો આવી રીતે આ 10 સીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને દર 2 વર્ષે આવી રીતના આ લિસ્ટ રિવાઇઝ થઈ છે અને સિક્યુરિટી કાઉન્સિલમાં બીજા દેશોને તે સ્થાન મળે છે. હવે આપણે જોઈએ છેલ્લા કરંટ અફેર્સ. હાલમાં જ ધનુષ આર્ટિલરી ગન્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ ધનુષ આર્ટિલરી ગન્સ તે ભારત દ્વારા ઇન્ડિજિનિયસલી ડેવલપ્ડ આર્ટિલરી ગન્સ કહેવાય છે. આપણે ઇન્ડિયન આર્મી દ્વારા બોફોર્સ ગન જે આર્ટિલરી ગન્સ હતી તેના પછી એકેય આર્ટિલરી ગન્સ તે ઇન્ડિયન આર્મીમાં ઇન્ડક્ટ કરવા નથી આવી. તેના પછી સીધી આ ધનુષ જે ડેવલપ ફેઝમાં હતી અત્યાર સુધી તેનું હવે સફળ પરીક્ષણ પૂરું થયું છે. તો હવે તે ઇન્ડિયન આર્મીમાં ઇન્ડક્ટ થવા માટે કેપેબલ છે. આ ધનુષને બીજું નામ પણ આપવામાં આવ્યું છે, દેશી બોફોર્સ. ધનુષ આર્ટિલરી ગન્સને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે કારણ કે આ ધનુષ ગન્સ તે એક બોફોર્સનું અપડેટેડ વર્ઝન પણ કહેવાય છે. એના માટે બોફોર્સની બધી કેપેબિલિટી ધરાવતું ધનુષ અને તેનાથી એક અપડેટેડ વર્ઝન તેને દેશી બોફોર્સ અથવા તો ધનુષ આર્ટિલરી ગન્સ કહેવાય છે. આ આર્ટિલરી ગન્સની જે માર્ગ ક્ષમતા છે, રેન્જ, તે 40 કિલોમીટરનું છે અને સફળ પરીક્ષણ થયા બાદ હવે આ આર્ટિલરી ગન્સ તે ઇન્ડિયન આર્મીમાં 400ની સંખ્યાથી વધારે ઇન્ડક્ટ થવામાં આવશે. તો આ આપણે જોયા 9 અને 10 જૂનના કરંટ અફેર્સ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.